अगर समाचार में बात करिए तो आणंद खाते पण वरसादनी धमाकेदार बेटिंग जोवा मळी रही छे। आणंद खाते पण पहेली सवारथी ज धोधमार वरसाद नोंधायो छे। जिल्लाना विविध विस्तारोमां धोधमार वरसाद पड्यो छे। आणंद जिल्लाना विविध विस्तारोमां धोधमार वरसाद पड्यो छे। शहर सहित आसपासना ग्राम्य विस्तारोमां पण वरसाद नोंधायो। वरसाद वरसता वातावरणमां हाल ठंडक प्रसरी छे। આણંદમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। જિલ્લાના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો। આજ રોજ વહેલી સવારથી જ છૂટાછવાયા વરસાદ બાદ 10 વાગ્યા બાદ અહીંયા ધોધમાર વરસાદ ખાબક્યો હતો। આણંદની વાત કરવા જઈ રહ્યા છે। આણંદના લોટિયા ભાગોર વિસ્તારની અંદર આપ જોઈ શકો છો ઢીંચણસમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે। આ પ્રશ્ન એક વખતનો નહીં, અવારનવાર આ પ્રકારની સમસ્યાનો સામનો કરવા આ વિસ્તારના રહીશો મજબૂર બની રહ્યા છે। ત્યારે અહીંયાના જે એક સ્થાનિક નાગરિક આપણી સાથે ઉપસ્થિત છે, આપણે તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે હાલ કયા પ્રકારની સ્થિતિ છે અને કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિમાંથી જજુંબું પડી રહ્યું છે। વર્ષોથી આ સમસ્યા આવીને આવી આગળ છે જ। કેટલી વખત નગરપાલિકાને રજૂઆત કરી, આ પાછળ આ ખાડો જોવો, એ ખાડો છે, કોઈક ડૂબી જાય કોઈને ખબર ના હોય એના માટે એ લાકડું મેલ્યું છે। પ્લસ અહીં આગળ લોકોના ઘરમાં પાણી પેસી જાય છે। નગરપાલિકા કે તંત્રને કોઈ રસ નથી કે અહીં આગળ સાફસફાઈ થાય કે રેગ્યુલર અહીં આગળ ગટરો સાફ થાય કે એનું કાયમી નિરાકરણ લાવવામાં આવે। હંમેશા આવું ને આવું તકલીફ 2 ઇંચ પડે ને તો પણ અહીં આગળ પાણી ભરાઈ જ જાય છે અને લોકોના ધંધા ઠપ થઈ જાય છે। તમે જોઈ શકો છો અવર જવર બંધ થઈ જાય છે, લોકોને આવવા જવામાં તકલીફ પડે છે। દરેક પ્રકારની સમસ્યાઓ અહીં આગળ વર્ષોથી આવીને આવી છે। 2 ઇંચ વરસાદ બી પડે ને તો પણ અહીં આગળ પાણી ભરાઈ જાય છે અને કલાક સુધી ઉતરતું નથી। લોકોના બાઇકો પણ અહીંયા બંધ થઈ જવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે જોઈ શકાય છે કે લોકો બાઇક લઈને ચાલતા જવા મજબૂર બની રહ્યા છે। આ વિસ્તારમાં આટલું પાણી ભરાઈ જતું હોવા છતાં કેમ આજ દિન સુધી નગરપાલિકા દ્વારા જે જરૂરી કામગીરી છે તે કરવામાં નથી આવતી તેને લઈને પણ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ।